with you that we have been discussed that we are going to take a NEET test for half portion of 11th and half portion of remaining 11th. But recently I heard that the government are going to take an Gujcat exam as early as possible within this silent COVID time. So I think we should complete the 12th science. So the NEET test actually જે આપણે પછી આપવાના હતા રાઈટ બે ટેસ્ટ 11th ના પછી બે 12th ના એમાં એક અપાઈ ગયો છે બટ હવે આ જે એક છે ને એ 12th ના બંને ટેસ્ટ પતે ને પછી રાખીએ મારું એવું માનવું છે કેમ કે કદાચ આ લોકો અચાનક ડિક્લેર કરે કે ભાઈ 2 વીક છે તમારી જોડે તો એ વખતે આપણે જે બેનિફિટ ગુજકેટમાં જે માર્ક્સ આવે ગુજકેટમાં ઇવન તમારો 120માંથી 105 આવે રાઈટ દેટ્સ ઓલસો ગ્રેટ 111 આવે દેટ્સ ઓલસો ગ્રેટ અને ગુજકેટ નહીં આપવાની હોતું છે નીટવાળા એમબીબીએસમાં જવાવાળા કે નીટ તો આપે છે તો નીટની એક્ઝામ અરે ગુજકેટ તો આપે છે તો ગુજકેટની એક્ઝામ જે છે 120 માર્ક્સની છે તમને ખ્યાલ છે તો એમાંથી 120માંથી મેક્ઝિમમ તમારે ટ્રાય કરવાનો છે ઇઝ ઇટ ક્લિયર સો સિમ્પલ તમારે 12th ની પ્રિપેરેશન કરી દેવાની છે તો 1, 2, 7 કે 8 કાલે આપણે ડિસ્કસ કર્યું હતું 12th ના 1, 2, 8 કે 1, 2, 7 કયા ચેપ્ટર તમારો ઇન્ટરેસ્ટ છે સ્ક્રીન થોડી બ્લિંક થાય છે પહેલાં તમારું નામ લખજો નામ લખજો તમારું નામ અને રોલ નંબર પ્લીઝ અને ક્લાસ ચલો મને આન્સર આપો 1, 2, 7 કરવું છે કે પછી 1, 2, 8 કરવું છે રિપ્લાય કરજો ગુજકેટ તરીકે પણ તમારે આપવાનો છે કેમ કે ફરક એટલો હોય છે ગુજકેટમાં 40 માંથી 35 નોર્મલ હોય છે 5 હાડ હોય અને નીટમાં 90માંથી લગભગ 60 એવરેજ હોય છે અને બાકીના 30 હાર્ડ હોય છે અથવા તો 25 હાર્ડ હોય છે હાર્ડ એટલે વિચારવા જેવા તો મને રિપ્લાય કરો જસ્ટ અત્યારે ગઈકાલની જેમ 50 સ્ટુડન્ટ જ જોઈન થયા છે ઓકે તમારે કોઈ ડિફિકલ્ટીઝ હોય તો અમારી કમેન્ટ છે તમે ઘરે પણ આવી શકો છો રાઈટ તમે ઘરે આવીને સોલ્વ કરી શકો છો મારી પાસે જે રેકોર્ડિંગ રૂમ છે એમાં 11th ના કેટલાક સ્ટુડન્ટ કે જે એવું કહેતા હતા કે નહીં સર અમારે પાછળ બેસીને ભણવું છે તો મેં પાછળ અરેન્જમેન્ટ પણ કરી છે 5 છોકરાને બેસાડેલી તો એમાંથી અત્યારે 2 છોકરા રેગ્યુલરલી આવે છે અને બેસતા હોય છે મેં કીધું તમને શું ફરક લાગ્યું તો કે કંઈ નહીં સર ઓનલાઈનમાં ભણીએ છીએ ઓફલાઈનમાં ખાલી અવાજો રૂબરૂ સંભળાય છે અને ત્યાં મોબાઈલમાં સંભળાય છે કોઈ ફરક નથી ફરક માઇન્ડથી છે કે તમે વિચારો છો કે ના ઓનલાઈન ભણી રહ્યા છીએ બરાબર સો પ્લીઝ તમારે પ્રિપેરેશન તમારા બલબૂતા પર કરવાની છે કોઈની સામે કશું જોવા નથી કોણ શું છે કંઈ જ નહીં ફૂલ ડેડિકેશનથી નીટમાં કામ આપી લો હું રેન્ડમલી બધાને ફોન કરું છું કોનું કેવું કામ છે બટ એ બધું ગ્રુપમાં નથી મૂકતો કેમ કે કોઈકને એવું થાય કે 25 જણને કોલ કરે અને મને કેમ ના કર્યું રાઈટ એ જાતે સમજવાનું કે દરેકનો ટર્ન આવી જશે
અને હું કામમાં હોય તો જ રિસીવ નહીં થાય મારો કોલ. બાકી કાલે 9 વાગે પણ હું પેરેન્ટ્સ જોડે જ બેઠો હતો. તમે પૂછી શકો છો, શ્રેયંશના પેરેન્ટ્સ જે છે એકદમ એલર્ટ થયા છે છેલ્લા 4 દિવસથી, એટલે એમણે સખત રેડ પાડી છે એના પર, અને એના પર વોચ આઉટ બહુ જ રાખ્યું છે 4 દિવસથી. સર, એક જ સેન્ટેન્સમાં અમારી કમિટમેન્ટ થઈ કે આ લગભગ 30 દિવસ ભણી લેશે તો એના 50 માર્ક વધશે, કાં તો 70 માર્ક વધશે, તો એના 50 લાખ બચશે, રાઈટ? તો જે પેરેન્ટ્સને રૂબરૂ મળવું હોય તમે લઈને આવો ઓફિસ પર, રાઈટ, પ્રિન્સ લોગની લાઈનમાં ગાંધી બેડરૂમ સામે હું તમને મળીશ, બરાબર? બટ તમારે મને એડવાન્સમાં એક દિવસ કહી દેવું પડશે, ઓકે, આપણે અહીંયા હતા, સ્ટાર્ટ કરીએ છીએ જીવન સ્વરૂપોનો વિકાસ. હવે બીજું આપણે સ્ટાર્ટ કરવાનું છે, અને સ્ટાર્ટિંગમાં આ રીતે આપણે જઈશું. જોજો, જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ એક સિદ્ધાંત છે. જોજો ધ્યાનથી, હવે આવું કઈ શોર્ટ નોટ નથી પૂછાવાની તમને, આ બધું જ એમસીક્યુ માટે છે. હું તમને કહું એમસીક્યુ માટે, એટલે એમસીક્યુ, જોકે તમારે તો નીટમાં એમસીક્યુ જ આપવાના છે, બટ તો બી એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે. એનો અર્થ કે આ ક્વેશ્ચનમાંથી ખરેખર એમસીક્યુ છે. રૂઢિગત ધાર્મિક સાહિત્ય આપણને વિશિષ્ટ સર્જનવાદ શીખવાડે છે. આનો મીનિંગ શું, તમને ખબર હશે કે ભાઈ જ્યારે દુનિયા પર પાપ વધે છે તબ તબ કોઈ ના કોઈ હાનિ હોતી હૈ, તો આ ધાર્મિક સાહિત્ય આપણને વિશિષ્ટ સર્જનવાદ કે ભાઈ અચાનક કંઈક થશે અને કંઈક ના લીધે કોઈક દુર્ઘટના થશે અને અચાનક ચેન્જ આવશે. સિદ્ધાંત પ્રમાણે 3 શક્યતા છે. પ્રથમ, આજે જોવા મળતા બધા સજીવો આજ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. બાર આપો, આજે જોવા મળતા બધા જ સજીવો આજ પ્રમાણે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. બધા સજીવો એટલે કયા કયા? તો બધી સ્પીસીઝ. જો સ્પીસીઝ, સ્પીસીઝ એટલે પ્રજાતિ, મત્સ્ય, રાઈટ, ઉભયજીવી, આ બધા જ આ પ્રમાણે અચાનક. પણ આ સાચી વાત છે કે ખોટી? ખોટી. આ રીતના કે ઉત્પન્ન ના થાય, અચાનક એ ઉદ્વિકાસ થાય છે ધીમે ધીમે. મેં કીધેલું તમને ગઈકાલે કે ગરોળી માંથી ચેન્જીસ આવ્યું થોડું થોડું થોડું, ઇટ વિલ બી કેમિકલ. આજ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. બીજી શક્યતા મુજબ પૂછાશે, નીચે પૈકી કઈ શક્યતા વિશિષ્ટ સર્જનવાદના આધારે નથી? તો કઈ શક્યતા છે યાદ રાખજો. બીજી શક્યતા મુજબ ઉત્પત્તિ સમયે જેવી જૈવ વિવિધતા પહેલા હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે. એનો અર્થ જૈવ વિવિધતા પહેલા હતી, ઓકે, એવી ભવિષ્યમાં પણ રહેશે. એટલે આ રીતના અમુક અમુક સમયે 5000 વર્ષ, 10000 વર્ષે આ રીતના અચાનક વિશિષ્ટ સર્જનવાદ જોવા મળશે. ત્રીજી શક્યતા મુજબ પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. પૃથ્વી 4000 વર્ષ જૂની છે, એટલે ભાઈ તદ્દન ખોટી વાત, આ સ્વીકારવામાં જ ના આવે. કેમ કે ફેક્ટ છે કે બિફોર 5000 યર એગો યુ કુડ ફાઉન્ડ ધી લોર્ડ ક્રિષ્ન, એન્ડ બિફોર 7000 યર એગો યુ કેન ફાઉન્ડ લોર્ડ રામ. તો 4000 પહેલાં પૃથ્વી બની? નો નો નો, આ તદ્દન ખોટી વાત. બટ આ બધા જ વિચારોને 19મી સદીમાં સખત રીતે પડકારવામાં આવે. પડકારવામાં આવે એટલે ભાઈ આ બધું ખોટું છે, ચેલેન્જ કરવામાં આવી. આ વિચારો કોણે? તો HMS બીગલ નામના સામુદ્રિક જહાજમાં વિશ્વભરની સમુદ્રી સફર દરમિયાન ચાર્લ્સ ડાર્વિનના અવલોકનો પર આધારિત છે. ઓકે, આ વિચારો કોના આધારિત હતા? તો ચાર્લ્સ ડાર્વિનના અવલોકનો પર આધારિત હતા. તેમણે તારણ કાઢ્યું કે પૃથ્વી પરના સજીવ માત્ર એકમેક સાથે સામ્યતા દર્શાવે છે તેવું નથી, પણ વર્ષો પહેલાના સજીવો સાથે પણ તેમની સમાનતા છે. આમાંના ઘણા આવું પૂછાશે કે ચાર્લ્સ ડાર્વિનના તારણ નીચે પૈકી કયા? તો 4 વાક્યો વાંચ્યા હોય પણ આ સમજેલું હશે તો તમને યાદ રહેશે કે હા શું કહે છે ચાર્લ્સ ડાર્વિન, કે સજીવો એકમેક સાથે સામ્યતા દર્શાવે છે, રાઈટ, તેવું પણ નથી, પણ વર્ષો પહેલાંના, એટલે કે એકમેક સાથે સામ્યતા દર્શાવે છે તેવું નથી, પણ વર્ષો પહેલાંના સજીવો સાથે પણ
એમની સમાનતા છે. એનો અર્થ કે અત્યારના સજીવો સાથે તો સામ્યતા દર્શાવે જ છે. સમજો, તમે વિચારો, થોડું ઘણું કૂતરાનું ફેસ જોઈ લો, ઓકે, તમને જે ફેક્ટ છે કમ્પેરિઝન કરાવો, અને થોડું ઘણું હ્યુમન બોડીનું ફેસ જોજો. નો ડાઉટ એમના બોન અલગ છે, રાઈટ, એમની રહેણીકહેણી, એમનું લાઈફ સ્ટ્રક્ચર, સ્પેન્ડિંગ અલગ છે, બટ એમનો ફેસ અને આપણા ફેસ, એમનામાં ઇન્સ્યુલિન છે, આપણામાં ઇન્સ્યુલિન છે. ઇવન થર્ડ એક્ઝામ્પલ લઈ લો, મંકી. તો કહે છે પૃથ્વી પરના અલગ અલગ સજીવો સામ્યતા દર્શાવે છે. તેમજ આટલું જ નથી એમ, આવું કહે છે, એવું નથી, એવું નથી એટલે કે આ એક જ લક્ષણ છે એવું નથી, બીજું લક્ષણ પણ છે. કહું કે વર્ષો જૂના પહેલાં પ્રાણીઓ થઈ ગયા, જેમ કે ડાયનાસોર, રાઈટ, એની સાથે પણ આજના હાથી કે જિરાફ કાં તો ચામાચીડિયા, કેમ કે બધા ડાયનાસોર મોટા નહોતા હાથી જેવા, ઘણા બધા ડાયનાસોર આટલા આટલા પણ હતા, જે આજના પ્રાણી સાથે ક્યાંક ક્યાંક સામ્યતા ધરાવે છે. ઉડાવીને અમારા ઘણા સજીવો લુપ્ત થયેલા છે પૃથ્વીના ઇતિહાસમાં. વિવિધ સમયગાળામાં અમુક સજીવો લુપ્ત થયેલા છે, જેમ કે ડાયનાસોરની વાત કરી, આપણે ઉપર જોઈએ, જેની સામે અમુક નવા ઉતરી આવ્યા છે. લાઈક કહેવાય કે બહુ બધા પ્રાણીઓ જે પહેલા નતા અત્યારે છે. જીવ સ્વરૂપો ક્રમશઃ વિકાસ પામેલા છે. કોઈ પણ વસ્તી લક્ષણોમાં રહેતી વિવિધતાના લીધે સ્થાયી હોય છે. કોઈ પણ વસ્તી છે લક્ષણોના લીધે સ્થાયી છે. આ વાક્યનો મીનિંગ કે રણ પ્રદેશમાં મેં તમને પહેલા વાત કરેલી છે કે ફોક્સ અને કેમલ બંને હતા, રાઈટ, બટ કોને અનુકૂળિત હતું કેમલને, તો એ ત્યાં સ્થાયી થયા, રાઈટ, માટે લખ્યું છે. એવી લાક્ષણિકતાઓ એટલે કે હવે કેમલને યાદ કરો, કેમલમાં એવી લાક્ષણિકતાઓ છે જે કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ એટલે કે હવામાન, ખોરાક, ભૌતિક ઘટકોમાં વધુ સારી રીતે ટકી રહેવા માટે સક્ષમ બનાવે છે. ફરી શું બોલાય, એવી લાક્ષણિકતાઓ છે કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિમાં એટલે હવામાનમાં ગરમ ઠંડુ હોય ટકી રહે, ખોરાક ઓછો હોય વધારે ટકી રહે, ભૌતિક ઘટકો એટલે પાણી છે, પ્રકાશ છે, આ બધા ભૌતિક ઘટકો કહેવાયમાં ટકી રહેવાની સક્ષમ બનાવે છે. આ પરિસ્થિતિ ઓછા સક્ષમ હોય તેવાને પાછળ રાખી દે છે, જેમ કે શિયાળ, રાઈટ, ઓછા સક્ષમ છે તેને પાછળ રાખી દે છે. આ માટે બીજો શબ્દ યોગ્ય છે જે વ્યક્તિગત અથવા વસ્તી માટે વાપરી શકાય છે. વ્યક્તિગત અથવા વસ્તી માટે વાપરી શકાય છે. જે વસ્તી યોગ્યતા સારી તે પૃથ્વી પર ટકે. આખરે ડાર્વિનના મતે યોગ્યતા એટલે શું, તો ફક્ત પ્રજનન યોગ્યતા. ડાર્વિનના મતે શું હતું, પ્રજનન યોગ્યતા. એનો અર્થ કે જે પ્રાણીનો એટમોસ્ફિયર ઓકે હશે ત્યાં તે પ્રજનન કરશે. પ્રજનન એટલે લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન, અલગ પ્રકારના, દરેક પ્રકારના જે પ્રજનન કરશે અને નવી સંતતિ ને ત્યાં જાળવશે. અને નવી સંતતિને જાળવશે, દેટ મીન્સ, યાદ રાખો, દેટ મીન્સ ત્યાં એ લોકો ટકશે, નેક્સ્ટ જનરેશન. તેથી સજીવો પર્યાવરણમાં સારી યોગ્યતા કેળવે છે, તે બીજા કરતા વધુ સંતતિ ઉત્પન્ન કરી શકે. આવું ડાર્વિનના મતે યોગ્યતા. યોગ્યતા એટલે શું તો યાદ રાખજો, ડાર્વિનના મતે યોગ્યતા એટલે શું તો આ વાક્ય યાદ રાખજો કે ભાઈ પ્રજનન યોગ્યતા. તેથી તે વધુ સમય ટકી શકે, કુદરત તેને પસંદ કરે, જેને તેમને નૈસર્ગિક પસંદગી કહી, જે ઉદ્વિકાસની પ્રક્રિયા છે, યાદ રાખજો. ચાલો આપણે પ્રકૃતિવિદ એટલે પ્રકૃતિનો અભ્યાસ કરનાર આલ્ફ્રેડ વાલેસ, યાદ રાખો, કોણ છે, આલ્ફ્રેડ વાલેસ યાદ રાખો, ને યાદ કરીએ કે જેમણે આ જ સમય મલય આર્કિપેલાગો ક્ષેત્રમાં કાર્ય કરી આવું જ તારણ આપ્યું. યાદ રાખો, આ જ સમય મલય આર્કિપેલાગો, બરાબર, શું નામ આપ્યું છે, આલ્ફ્રેડ વાલેસને યાદ કરીએ કે આ જ સમય મલય આર્કિપેલાગો ક્ષેત્રમાં કાર્ય કર્યું આવું જ તારણ આપ્યું છે. સમય આવું જ એટલે એના જેવું પ્રજન યોગ્યતા. તો આ પૂછાય કે આ તારણ કોણ હતું, ડાર્વિન અને વેલેસ. સમય પસાર થતું ગયો તેમ તેમ દેખીતી રીતે નવા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવતા ગયા. હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા સજીવોમાં સમાનતા જોવા મળે છે અને બધા જ પૂર્વજો સામાન્ય છે. હાલમાં અસ્તિત્વ ધરાવતા
બધા જ સજીવોમાં સમાનતા જોવા મળે છે અને બધા જ પૂર્વજો સામાન્ય છે. તેમ છતાં આ પૂર્વજો પૃથ્વીના ઇતિહાસના વિવિધ સમયે હાજર હતા. યાદ રાખો, આ પૂર્વજ જે છે પૃથ્વીના ઇતિહાસના પૂર્વજ એટલે તમે લઈ લો આદિમાનવ કાં તો ડાયનાસોર, આ બધા જ. જેમ કે પ્રકલ્પી યુગ, સમય અને કલ્પ યુગો, પ્રકલ્પી યુગ, સમય અને કલ્પ યુગો. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ એ પૃથ્વીના જૈવિક ઇતિહાસ સાથે ખૂબ સમાનતા ધરાવે છે. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ એ પૃથ્વીના જૈવિક ઇતિહાસ સાથે ખૂબ સમાન ધરાવતા દર્શાવે છે. સમજ્યા? યાદ રાખજો, ભૂસ્તરીય ઇતિહાસ અને જૈવિક ઇતિહાસ. અંતે સામાન્ય શક્ય તારણી છે કે પૃથ્વી ખૂબ જૂની છે. હમણાં કીધેલું 4000 વર્ષ પહેલાંની બધી ખોટી વાત. અગાઉના વિચારો મુજબ તે હજારો વર્ષ જૂની નહીં પરંતુ બિલિયન, અબજો વર્ષ જૂની છે. આમાં ક્યારે એવું કે થિયરી લખો તો હાર્ડ પડે, બટ આમાંથી એમસીક્યુ તો પ્રિપેર થાય ને. એમસીક્યુ માટે તમે શાંતિથી આ પેરેગ્રાફ સમજી ગયા. હવે અચાનક હું તમને 3 દિવસ પછી પણ એમસીક્યુ આપું, પણ એ શાંતિથી તમે વિચારો તો તમને ઇઝી રહેશે. ઓકે, બીજું કહું છું કે એ ક્લાસના અને બી ક્લાસના અહીંયા જોઈન્ટ છે. સીના લગભગ બહુ ઓછા છે, માંડ 3 જણ છે. તો તમને સમજાવવા માગું છું કે બી ક્લાસના જે જોઈન્ટ છે, તમને હાથ જોડીને એક રિક્વેસ્ટ છે બકા, હાથ જોડીને રિક્વેસ્ટ છે કે આ 12મા ધોરણનું જે તમને આવડે છે બધું 90%-80% તમને આવડે છે, તો 720-360 માર્કનું તો 12મા આવવાનું છે, રાઈટ? તો 360-850 આવે એવા ટ્રાય કરો. અને 11મા હું બાયોલોજી પૂછું તો તમને લગભગ 45 ક્વેશ્ચનમાંથી તમારા 25 તો સાચા પડે જ બકા. કેમેસ્ટ્રીમાં ધારો કે 10 સાચા પડે, ફિઝિક્સમાં 10 સવાલ સાચા નહીં પડે તમારા 11મા ધોરણમાંથી. તમને એટલું તો ફાવવું જોઈએ ને, 25 કે 24 ક્વેશ્ચનમાંથી 10 સાચા તો પાડો. અને બધા ચેપ્ટર ના જુઓ, તમને 11મા ધોરણમાં જે ચેપ્ટરમાં કમાન્ડ છે એ જુઓ, અને 25 બાયોલોજીમાં, રાઈટ? ધારો કે કેમેસ્ટ્રીના 8 ને ફિઝિક્સના 7, તો 15 તો કેટલા થયા? 40 ક્વેશ્ચન થયા, રાઈટ? બાયોલોજીમાં 25 અને પેલાના 7-8 તો 40 થયા, તો 4 × 16 થયા, તો 160 માર્ક તો આવે ને. તો પેલામાં 250 નામાં 150, એટલું તો થાય ને, આરામથી 400 આવે. બટ 12th તમે આટલી પ્રિપેરેશન કરી છે તારો ફોગટનું, અને એ ક્લાસમાં મારી ઘણા સાથે વાત પણ થઈ છે, બહુ બધા બધા સાથે લગભગ વાત થઈ છે. એમાં 1-2ના નામ આપું ને, ગર્લ્સ કે જે ઘણીવાર ટોપ પર પણ આવી છે, રાઈટ, જે જનરલી 4થા નંબર પર હોય છે, બટ 10માંથી 2-3 ટેસ્ટમાં ટોપ પર પણ આવી છે, જે ફિઝિક્સમાં માસ્ટર છે, કેમેસ્ટ્રીમાં માસ્ટર છે. એ 2-3 ગર્લ્સના પેરેન્ટ્સ સાથે વાત થઈને, તો એ ગર્લ્સે શું, પેરેન્ટ્સે શું કીધું, સર બોર્ડની કેન્સલ થઈને, એ વાળી ગર્લ્સ, હા એ વાળી. એટલું રિયલી મને ગુસ્સો તો ના કહેવાય, બટ એટલું ખરાબ લાગ્યું ને કે આ લોકો શું કરે છે. તો એમણે એવું કીધું કે સર બોર્ડની પરીક્ષા કેન્સલ થઈ, એટલે છોકરીનો મૂડ આઉટ થઈ ગયું છે, આટલી બધી મહેનત કરીને કેન્સલ થઈ. એટલે મહેનતનું કરેલું ક્યાંય ફોગટ જતું નથી, ડોબાઓ છો તમે. મને ઓડ લાગે છે આવું બોલતા, બટ ડોબાઓ છો તમે. એમ કરીને કામ ચોરી ના કરો. પેરેન્ટ્સને ખબર નથી બિચારાઓને કે ભાઈ હજી મેઇન એક્ઝામ નીટની આવવાની છે, એટલે તમારે બસ જે ફાવે મન ફાવે બસ પૂરું. એમને છોકરો ઉલ્લુ બનાવો છો, ઉપરવાળા તમને ઉલ્લુ બનાવશે. નેટમાં એટલીસ્ટ 400નો ટ્રાય તો થાય ને, દરેક જણ આવી ગયા આમાં, એ ક્લાસમાં દરેક જણ આવી ગયા, બધા સમજી ગયા. એ વૈશાલી હોય કે કહેવાય અમીષા હોય કે દિવ્યા હોય, બારિયા દિવ્યા હોય કે વિધિ હોય કે કૃષ્ણ હોય કે અંજલિ હોય, જોશી હોય, ઓકે, ડેડિકેશનથી કામ કરતા હોય એવા 4 જણ છે, બાકી લગભગ બધા જ આવી ગયા. 3 બોયઝ અને 2 ગર્લ્સ કદાચ બહુ જ મહેનત કરે છે, બાકીના બધા આવી ગયા કે જેને કેરાવી પડે છે મહેનત, રાઈટ? આવું ના કરશો, થોડુંક પ્રોપર રહો, કનેક્ટેડ રહો. ચલો નેક્સ્ટ જોઈએ. અને બીજું
હું તમે મને ભૂલી જવાનું છું. ક્યાં રોનક સર? અલા હા, હતો કોક રોનક સર નામનું પ્રાણી હતું, મને ખબર છે, હું નહીં ભૂલવાનું તમને. કે હું 2011 ના સ્ટુડન્ટ મળે ને તો પણ અત્યારે નામ બોલતો છું. હા બરાબર, તું છે આ છે. સરનેમ પણ લગભગ યાદ હોય છે. પેરેન્ટ શું કરે છે મારા મગજમાં હોય, થોડુંક સમજો યાર. બરાબર, પછી હું તમને કંઈ હેરાન નથી કરવાનો, ખાલી હમણાં આ 15-20 દિવસ કામ કરી લો, પૂરતો ન્યાય આપી દો કામને. દિવસનું 12 કલાકનું કામ કરી લો, એવું ફળ આપશે ને ભગવાન, તમે લાઈફ ટાઈમ ખુશ રહેશો. બાકી અત્યારે તમારું કામ શું? ઇન્સ્ટાગ્રામ વાપરવાનું, ફેસબુક વાપરવાનું, વોટ્સઅપ વાપરવાનું, ચેટ કરવાનું, મન ગમતા એક બે જણ જોડે પૂરું. પછી આગળ શું કરશો? કરશો બીએસસી કરશો, નર્સિંગ કરશો, જે કરો એ. બટ સાચી વાત છે, જે કરો એ, બટ મહેનતથી કશું કર્યું નથી એવું જ થશે, રાઈટ? અને મહેનતથી કશું એટલું બધું કર્યું નથી એનો અર્થ કે જે આવે ખરા, બકાવું ના ચાલે. પ્લીઝ, ઉપરવાળા છે ને, પ્રેઝન્ટ છે અત્યારે, ઉપરવાળા દરેકનો ન્યાય કરવા બેઠા છે. એટલે પ્લીઝ થોડુંક જાતે કરી અને માન આપો મારા સેન્ટેન્સને. ઓકે, પૃથ્વી ઉપર જીવોનો વિકાસ થયો છે. બીજું એક મારે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ 12 સાયન્સ પછી શું, એનું વેબિનાર કરવાનું છે. એટલે હું તમને કોન્ટેક્ટ કરીશ, બરાબર, અને હું તમને કહું ત્યારે જોઈન થજો. અને બીજું કે પ્રિયંકા મેડમ છે ને, કદાચ તમને કંઈક જોઈન કરવા માંગે છે, તો હું તમને કહું ને તો આજે સાંજે લગભગ 6 વાગ્યાની આજુબાજુ તમે ટાઈમ કાઢજો. 5 જ મિનિટનું કંઈક કામ હતું, ઓકે? એટલે હું તમને મેસેજ કરીશ આજે સાંજે 6 વાગે. ચલો, પૃથ્વી પર જીવનો વિકાસ થયો તે વાતના પુરાવા ઘણી દિશામાંથી પ્રાપ્ત. જો આ રિયલ આવ્યું, ઉદ વિકાસ થયો છે, એટલે ધીમે 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 ચેન્જીસ આવ્યું છે. અશ્મિમાં ખડકોમાં રહેલા જીવન સ્વરૂપના સખત ભાગો છે. જીવન સ્વરૂપના સખત એટલે ખોપરી મળી આવી છે, આવવાનું મળી છે. ખડકો કાપ સેન્દ્રિય તત્વોનું નિર્માણ કરે છે. એ ખોપરી કાં તો ડેડ બોડી વિઘટન થાય તો એ કાપ બની જાય, ખડક બની જાય. અને પૃથ્વીના સ્તરોનો છેદ એ સંકેત આપે છે કે સેન્દ્રિય તત્વોની એક સ્તર ઉપર બીજા સ્તરની ગોઠવણી પૃથ્વીના લાંબા ઇતિહાસ દરમિયાનની છે. એક સ્તર ઉપર બીજું સ્તર, તમને ખ્યાલ છે, રસ્તા બને એટલે જે ઊંચું ઘર હતું એ બધું હવે નીચું થઈ જશે. કેમ? તો રસ્તા ધીમે 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 સરફેસ ઉપર આવે છે. વિવિધ વયના ઔષાધી ખડકો બિન જીવન સ્વરૂપના અશ્મિ ધરાવે છે. વિવિધ વયના ઔષાધી, વયના એટલે કોક 500 વર્ષ જૂનો, કોક 1000 વર્ષ જૂનો. ઔષાધી ખડકો એટલે કે જે કહેવાય ને બીજા મોટા પથ્થરમાંથી છૂટું પડ્યું હોય, રાઈટ, આ પ્રમાણે જે ખડક બન્યું હોય, રાઈટ, આ બધા ઔષાધી ખડકો કહેવાય છે. કાં તો બીજું તમને બીજું એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ એક નદી તળાવ હતી પહેલાં, જે અંદર તો મોટા મોટા પથરા હોય, મોટા મોટા એટલે ડુંગર જેટલા પથરા પણ હોય, મોટા મોટા સમુદ્રોમાં, ત્યાં અચાનક કોઈક રીઝનથી બધું પાણી ગાયબ થઈ ગયું, એટલે કે બાષ્પીભવન થઈ ગયું, અને ત્યાંથી જમીનમાંથી પણ પાણી પ્રસ્ફુરણ થતું હોય બંધ થઈ ગયું. તો આવા સમયે ત્યાંથી શું કહેવાય, તો એ ઔષાધી ખડકો બની ગયા. પાણી દૂર થયું એટલે ખડકો, જે લગભગ ખાસ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે, તેમાંના કેટલાક આધુનિક સજીવો સાથે સરખામણી ધરાવે છે. હોમો સેપિયન્સ તેઓ લુપ્ત સજીવોનું પ્રતિનિધિત્વ કરે છે. ડાયનાસોર જે આપણે વાત કરી એના ખડકમાં અશ્મિ મળી આવ્યા હોય એના પરથી. વિવિધ ઔષાધી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂ શાસ્ત્રીય અવધિ દર્શાવે છે. આ અભ્યાસ દર્શાવે છે કે જીવન સ્વરૂપોમાં સમય સાથે બદલાવ થાય છે. જીવન સ્વરૂપ જે છે એમાં સમય સાથે બદલાવ થતો હોય છે, અને કેટલાક જીવ સ્વરૂપો અમુક ભૂશાસ્ત્રીય સમયગાળા સુધી ફેરફાર પામતા નથી. કેટલાક સજીવો સમયગાળા સુધી ફેરફાર પામતા નથી, જેવા હતા એવા ને એવા, અને અમુક હવે મને નહીં લાગતો આમાંથી કંઈ પૂછાય. ઓકે, તો એકદમ કોમન છે, એમસીક્યુ પૂછવા માટે આ ચેપ્ટરમાં બહુ બધા બીજા ક્વેશ્ચન છે, આમાં નોર્મલ છે, કોઈ મિનિંગ એટ નથી. તેથી પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે
જીવનના નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે. આ બધાને અસ્મિ વિદ્યાકીય પુરાવા કહેવાય છે. શું તમને યાદ છે કે અસ્મિઓની ઉંમરની ગણતરી કેવી રીતે કરવી? તેમાં રેડિયો એક્ટિવ, આ એકલો ક્વેશ્ચન પૂછાય, કઈ પદ્ધતિ? રેડિયો એક્ટિવ ડેટિંગ પદ્ધતિ દ્વારા અસ્મિની ઉંમર જાણી શકાય છે. રેડિયો એક્ટિવ પદાર્થનો ઉપયોગ કરવાનો, ડેટિંગ એટલે કેટલા ડેટ જૂની છે એના પ્રમાણે યાદ રહેશે. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ, તો એને થોડુંક ફોકસ કરી લઈએ. ધ્યાનથી જોજો શું કહે છે. આ બાજુ તો ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર, આર્નસ્ટ હેકલ, બાર આપજો, આર્નસ્ટ હેકલ આપ્યો છે ઉદ્વિકાસીય, બાર આપજો, ઉદ્વિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર આર્નસ્ટ હેકલે આપ્યો. તેના અવલોકનોને આધારે બધા પૃષ્ઠવંશી એટલે આપણે માછલીમાં કેટલાક લક્ષણો ગર્ભીય તબક્કા દરમિયાન સમાન હોય છે. તમને કહું ને તો માછલી છે, કાં તો મરઘી છે, કાં તો મનુષ્ય છે, કાં તો પક્ષી છે, આ ચારેય ચારમાં, અને બીજું આ ચારેય ચારની અંદર તમે જુઓ ઇવન સરીસૃપ પણ આવે, તો શરૂઆતનું જે કહેવાય ને ગર્ભીય અવસ્થા સેમ આ રીતની હોય છે. આ રીતની મનુષ્યમાં પણ ગર્ભીય અવસ્થા શરૂઆતમાં આ રીતની હોય છે. ટૂંકમાં ચારે ચાર પ્રાણીમાં જ્યારે થોડાક મહિનાનું ગર્ભ થયું હોય, લગભગ 20 દિવસ કાં તો 1 મહિનાનું, ત્યારે દરેકના દરેક ગર્ભ એ લગભગ સરખા લાગે. આ ગર્ભ પક્ષીનું છે કે મરઘીનું છે કે મનુષ્યનું છે એવું તમે ઓળખી નથી શકતા. એટલે બધું પરફેક્ટ સ્ટડી કરી હોય જે વ્યક્તિએ એને એ ઓળખી શકે છે, બટ નોર્મલી તમારી આંખ સામે મૂકે તો ન ઓળખી શકાય. ટૂંકમાં ગર્ભીય તબક્કા સમાન છે પણ પુખ્તમાં ગેરહાજર હોય છે. એનો અર્થ કે પુખ્ત થાય રાઈટ, પછી એ લક્ષણો બધા અલગ અલગ થઈ જાય. જેમ કે જાલર હોય તો માછલીમાં જોવા મળે લાઈફ ટાઈમ, આપણામાંથી અલગ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. ઉદાહરણ તરીકે માનવ સહિતના બધા પૃષ્ઠવંશીના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ જાલર ફાટની પંક્તિ વિકસે. જુઓ માનવમાં પણ પૂછાશે, માનવમાં પણ શીર્ષની પાછળ અવશિષ્ટ જાલર જ્યારે ગર્ભ અવસ્થામાં હતા. તમને થાય કે જ્યારે આપણે ગર્ભ અવસ્થામાં હોય તો માતૃના પેટમાં હોઈએ, માતૃના પેટમાં તો પાણી છે રાઈટ, પાણી હોય છે, તો ત્યાંથી આપણે ઓક્સિજન લઈશું. બકા અહીંયા જાલર હોય છે, આ જાલર દ્વારા ઓક્સિજન આપણી બોડીને મળે છે. જેમ માછલીમાં આ જે માછલી હોય છે એમાં કેવું હોય છે જાલર આ પ્રમાણે, તો મનુષ્યમાં પણ શીર્ષની પાછળ અવશિષ્ટ જાલર છે જે ધીમે ધીમે વિકાસ થયો એમ એમ અદ્રશ્ય થઈ ગયું, માટે અવશિષ્ટ બોલાય છે. જોકે આ દરખાસ્ત કાર્લ અર્નસ્ટ વોન બાયર દ્વારા કરવામાં આવેલા, બીજું કઈ વાર લાઈન રહી, પરંતુ ફક્ત મત્સ્યમાં જ કાર્યરત છે લાઈફ ટાઈમ. ઓકે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીમાં નથી હોતું. અન્ય પુખ્ત પૃષ્ઠવંશી જેમ કે પક્ષી લઈ લો કે તો મરઘી લઈ લો, તો આ બધામાં નથી હોતું, ખાલી મત્સ્યમાં એકલું જ જોવા મળે. ગર્ભી અવસ્થામાં દરેકમાં હતું પણ પુખ્ત અવસ્થામાં ફક્ત મત્સ્યમાં જોવા મળે. જોકે આ દરખાસ્ત કાર્લ્સ અન અને વોન બાયર દ્વારા કરવામાં આવેલા કાળજીપૂર્વકના અભ્યાસમાં નકારી કાઢવામાં આવે કે ના આવું બધું નહીં હોય, બટ હતું. તેમણે નોંધ્યું કે ગર્ભ અન્ય પ્રાણીના પુખ્ત તબક્કામાંથી પસાર થતો નથી. એણે એવું કીધું કે ગર્ભ બીજા પ્રાણીના જે તબક્કા હોય એના જેવો લાગતો નથી, પણ લાગતો હોય છે રિયાલિટીમાં. આ નથી લાગતો એવું કોણે કીધું? કાર્લ અર્નસ્ટ વોન બાયર, યાદ રાખજો, કાર્લ અર્નસ્ટ વોન બાયર, KVB, કાર્લ અર્નસ્ટ વોન બાયર. આમાંથી બાયર યાદ રહે તો પણ ચાલે, વોન બાયર યાદ રહે તો, અર્નસ્ટ એકલું ચાલે રાઈટ, તો યાદ રાખો. ચલો આગળ ટૂંકમાં જો આ અલગ છે, અર્નસ્ટ હેકલ અલગ છે. અર્નસ્ટ હેકલે એણે શું કીધું કે બધા પૃષ્ઠવંશીમાં આ વાળું, એટલે એણે આ બધું કીધું અર્નસ્ટ. તમને થાય અર્નસ્ટે કીધું કે ભાઈ આ ગર્ભીય તબક્કામાં અમુક લક્ષણો સેમ હોય, અને એણે જ ના પાડી એવું નથી. આ અર્નસ્ટ જે હેકલ હતો એણે કીધું, અને આ અર્નસ્ટ વોન બાયર હતો એ બીજો હતો, એણે કીધું ના ભાઈ આ બધું ના હોય એમ રાઈટ. એણે ખાલી જ કીધું હશે કાં તો સ્ટડી કરીને કીધું હશે, ડોન્ટ નો,
બટ આવું હોય છે રિયાલિટીમાં. એટલે અર્નસ્ટ હેકલ વોઝ ટ્રુ. ચલો આગળ. હવે આમાં અહીંયા તુલના કરવાની છે આપણે. તુલનાત્મક અંતસ્થ વિદ્યા અને બાહ્યાકર વિદ્યા હાલના અને તે કે જે અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા તેવા સજીવો વચ્ચે સમાનતા અને જુદાપણું દર્શાવે છે. આ સમાનતા પરથી નક્કી કરી શકાય કે હવે જો આ તમારે કંઈ દોરવાનું છે નહીં, બટ તમે જુઓ તો ડાયનાસોરનું વંશાવલી વૃક્ષ એ આજના મગર અને પક્ષી સાથે મેચ થાય છે. એક મગર અને પક્ષી સાથે મેચ થાય છે. તમને કહું કે પહેલાં તમને કદાચ આ આકૃતિ દોરીને પૂછાય અને હું તમને કહું ને તો આ બધું ખરેખર બહુ સમજવાનું છે કે હમણાં હું પેલા જીયાન્સ માટે એક કહેવાય ને એક રમકડાનું જે કે લાયન ટાઈગર મોટા મોટા એનિમલ્સ લાવ્યો હતો, તો ત્યાં સેમ આ બધા ડાયનાસોર હતા. આ ડાયનાસોર એનો અર્થ કે ત્યારે મને સરપ્રાઈઝ થઈ કે શું વાત છે, આ ડાયનાસોર્સ આટલા બધા ફેમસ છે કે એનું આખું મોડેલ બનાવી અને સેલ કરે છે આ લોકો. જેમ કે હું કહું આટલા આટલા જ પ્રાણીઓ હતા, બટ એમાં બંને ડાયનાસોર હતા, સ્ટેગોસોરસ, રાઈટ. અને બીજું કે તમે જુઓ ને નાના છોકરાઓનો વિડીયો આવે છે કે પેલો જોતો, એટલે હું તમને કહું તો અંદર ક્લિયર લખે છે આનું નામ બાઈકોડા, મજાક નથી કરતો, સ્ટેગોસોરસ. ને લોકો ઇંગ્લિશમાં બોલતા હોય વોટ ઇઝ ધીસ, ધીસ ઇઝ કેટ, આ બધા વિડીયો આવે છે. તો એમાં ક્લિયર આ જ ફોટો છે જે અણીદાર સરફેસ છે ને, રાઈટ, કાં તો પુષ્પ ઉગ્યા હોય એ રીતની સરફેસ છે. તો સ્ટેગોસોરસ યાદ રાખો. અને આનું નામ છે બ્રેકિયોસોરસ, લાંબી ડોક અને લાંબી પૂંછડીવાળું, આવું યાદ રાખવાનું, બ્રેકિયોસોરસ. ઓકે, ચલો. પછી આ તો તમને ખબર છે આર્કિયોપ્ટેરિક્સ, એટલે કે પક્ષી અને સસ્તન બંનેમાં આવતું પ્રાણી છે, યાદ રાખજો. પક્ષી અને સસ્તન બંનેમાં આવતું પ્રાણી છે એટલે કોણ, ઓર્કિયોપ્ટેરિક્સ, યાદ રાખો. ફરી પક્ષી એટલે કે વિહંગ અને સરીસૃપને જોડતી કડી છે, કોણ, ઓર્કિયોપ્ટેરિક્સ, સમજ્યા. ચલો, ક્રોકોડિયલ, ક્રોકોડિયલ એટલે તમને ખબર છે મગર, રાઈટ. ધેન એટલે એમાંથી મગર બન્યા. પછી ટેરેનો ડોન, ટેર ચામા ચીડિયા છે, ઉડતા ચામા ચીડિયા, જેમ બેટમેન છે એમ, ટોરેડો, ટોરેનો ડોન, યાદ રાખો, ટેરેનો ડોન, ડોન. ચલો, ધેન ટ્રાયસેરેટોપ્સ, આ જ વસ્તુ હતું, બોલો, ટ્રાયસેરેટોપ્સ. જનરલી ડાયનાસોરના મૂવી હોય એમાં તમે આ જોયું છે, ટ્રાયરેનોસોરસ. અહીં શું છે, ટ્રાયસેરેટોપ્સ, ટોપ્સ, આના ટોપ પર હોર્ન છે, સિંગડા છે, એટલે ટોપ્સ યાદ રાખો, રાઈટ. અને આ શું છે, ટ્રાયસોરસ, આવું યાદ રાખો, કે તમારે લખવાનું તો છે ને એમસીક્યુમાં સિલેક્ટ કરવાનું છે, સમજ્યા. ફરીથી એ લખ્યું છે કે પૂર્વજોમાંથી, પૂર્વજોમાંથી વાત જો, અહીંયા પૂર્વજોમાંથી હાલના જીવો ઉતરી આવ્યા હશે કે કેમ. ઉદાહરણ તરીકે, ઉદાહરણ તરીકે વેલ, ચામાચીડિયા, ચિત્તા, માનવ માં અગ્ર ઉપાંગના અસ્થિઓની વાત એટલે ડિસ પેટર્ન માં સમાનતા જોવા મળે છે, યાદ રાખજો. ઓકે, અને આને બોલાય છે સમમૂલક અંગો, સમમૂલક, રચના અલગ, કામ ડિફરન્ટ છે, રાઈટ. જો અહીં લખ્યું છે કે છતાં અગ્ર ઉપાંગમાં ભિન્ન કાર્ય છે અને કાર્ય અલગ છે, અંતસ્થ વિદ્યા સરખી છે. ફરી બોલી જાઓ, અસ્થિમાં સમાનતા છે માટે અંતસ્થ વિદ્યા સરખી છે, બટ કાર્યો અલગ, માટે એને બોલાય સમમૂલક, રચના સદ્રશ, કાં તો સમમૂલક. ફરી બોલો, રચના સદ્રશ અથવા સમમૂલક. તેમજ અને અપસારી ઉદ્વિકાસ બોલાય છે, અપસારી, અપસારી, ધીમે ધીમે ડાયવર્જન્ટ ઇવોલ્યુશન એટલે અપસારી, ધીમે 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 બહારની બાજુ છે, તો અપસારી ઉદ્વિકાસ બોલાય છે. એ લખ્યું છે આ બધામાં અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ, અરિય, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્ચિમણિબંધાસ્થિ, અંગુલિયાસ્થિ, રાઈટ, આ બધા હોય છે. આમાં આ પ્રાણીમાં એક સરખા બંધારણ ધરાવતા અંગોનો વિકાસ થયો, પરંતુ જુદી જુદી દિશામાં અને જુદી જુદી જરૂરિયાત મુજબ અનુકૂલિત થયા. જેમ કે ચિત્તો ઝાડ પર ચડતો થયો, રાઈટ, ફાસ્ટ દોડતો થયો, માનવ જે છે એ બે પગથી જ ચાલતો થયો, કંઈક વસ્તુ પકડવામાં ઉપયોગ કર્યો. તે જ પ્રમાણે ચામાચીડિયામાં અગ્ર ઉપાંગે પાંખમાં રૂપાંતર થયા અને બોલાય અપસારી, અપસારી. બીજું ઉદાહરણ તમને કહું,
આમાં નામાં છે. બીજો એક્ઝામ્પલ તમને આપું તો પૃષ્ઠવંશીમાં હૃદય અને મગજ, રાઈટ? પૃષ્ઠવંશી જે છે એમાં હૃદય અને મગજ કેવા છે? કેવા છે? તો લગભગ કાર્ય સરખું છે. શુદ્ધિકરણ કરું, શુદ્ધિકરણ કરું, બટ એમાં કોકમાં દ્વિખંડીય છે, રાઈટ? સમજ્યા તમે? કોકમાં ચતુષ્ખંડીય છે, રાઈટ? એટલે આમાં અને એના લીધે શું થાય છે, ઘણીવાર શું જોવા મળે છે, તો અશુદ્ધ રુધિર આપણા એક ખંડમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચારમાં, રાઈટ? બટ અમુક પ્રાણીમાં બે જ ખંડ હોય છે. તો હવે પ્રાણીમાં આ રીતનું કાર્ય ન થતું હોય એટલે કહી શકાય કે સમમૂલક રચના સદ્રશમાં પૃષ્ઠવંશીનું હૃદય અને મગજ આવતા હોય. જેમ કે મગરની રચના કોનામાં, તો તમે જુઓ તો કૂતરાનું મગજ લઈ લો, કાં તો ગાય ભેંસનું લઈ લો, આપણું લઈ લો, તો મગજનું દેખાવ સરખો જ લાગશે, રચના, બટ કાર્ય અલગ છે. જે વિચારે આપણે કાર્ય અલગ થઈ છે. તેમજ બીજો એક્ઝામ્પલ મસ્ત આપ્યું છે, વનસ્પતિમાં બોગનવેલ. યાદ રાખો, બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર આ રચના સદ્રશ છે. બોગનવેલના કંટક એટલે શું? તો તમને એ દેખાય છે, પ્લીઝ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બોગનવેલના કંટક દેખાય છે, ઓકે? અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર, કુકરબીટાના પ્રકાંડ સૂત્ર લાગે છે લગભગ સરખા, બટ કામ અલગ. આનું કામ છે રક્ષણ કરવું અને આનું કામ છે આરોહણ કરવું. આરોહણ એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવું. તો આ કહેવાય રચના સદ્રશ. રચના સદ્રશતા અપસારી વિકાસ આધારિત છે, જ્યારે કાર્ય સદ્રશતા બિલકુલ વિપરીત છે. કાર્ય સદ્રશતા એકદમ બિલકુલ અલગ છે. શું છે? તો જોજો, અહીંયાથી કાર્ય સદ્રશતા સ્ટાર્ટ થઈ જાય. પતંગિયા અને પક્ષીની પાંખ સરખી દેખાય છે. હવે જો તો પતંગિયાની પાંખ આ પ્રમાણે અને પક્ષીની પાંખ આ પ્રમાણે, ઓકે? જોજો ધ્યાનથી, આ બંને સરખી દેખાય છે. તેઓ અંતસ્થ દ્રષ્ટિએ સમાન નથી, સમજે? સમાન કાર્યો કરે છે, કાર્ય સુખ ઓળવાનું, બટ એ નો ડાઉટ તમને દેખાય છે સરખી, બટ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ સમાન નથી. જો ઉપર શું લખેલું, રચના સમાન, કાર્યો અલગ. અહીંયા શું છે? અહીંયા શું છે? અંતસ્થ રચના અસમાન, પણ કાર્યો સમાન. બરાબર, યાદ રાખજો. તેથી કાર્ય સદ્રશ રચનાઓને કેન્દ્ર અભિસારી, પેલું કેવું હતું? કેન્દ્ર અપસારી. કેન્દ્ર અપસારી, જેને કેન્દ્ર અભિસારી ઉદ્વિકાસ બોલાય છે, કોન્વર્જન્ટ. કેન્દ્ર અભિસારી સમાન કાર્યો માટે ભિન્ન રચનાઓ વિકસે છે અને તેથી સમાનતા ધરાવે છે. કાર્ય સદ્રશતાના અન્ય ઉદાહરણમાં પણ છે, યાદ રાખો, ઓક્ટોપસ અને સસ્તનોની આંખ. ઓક્ટોપસની આંખ અને સસ્તનોની આંખ, દેખાવ કેવો છે? અંતસ્થરચના અલગ છે, પણ કાર્ય સુખવી જોવાનું. હું લઈ જઉં છું ઉપર, જોજો ફરી આ એક્ઝામ્પલ, ખાસ યાદ રાખજો, બરડા નહીં પાડું, સીધું ટેસ્ટમાં પૂછીશ. ઓક્ટોપસ અને સસ્તનની આંખ, સમજો? કાર્ય સરખું. પેંગ્વિન અને ડોલ્ફિન ના ફ્લિપર્સ, ફ્લિપર્સ એટલે હલેસા, એ પણ આવું એક્ઝામ્પલ છે. અંતસ્થરચના અલગ, કાર્ય સરખું. એવું કહી શકાય, કહી શકે કે સમાન નિવાસ સ્થાનોને પરિણામે સજીવોના જુદા જુદા સમૂહોને સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે, પરંતુ તેવા જ સમાન કાર્યો માટે, રાઈટ? જો અહીં ઉદાહરણ આપ્યું છે, બીજું સક્કરિયા અને બટાકા, મૂળનું રૂપાંતર છે. કાર્ય સરખું, સક્કરિયા આપણે જ ભણ્યા હતા 11મા ધોરણમાં. સક્કરિયાનું કામ ખોરાક સંગ્રહ, બટાકાનું પણ કામ ખોરાક સંગ્રહ, પણ આ પ્રકાંડનું રૂપાંતર છે. આ શું છે? મૂળનું છે, સમજે? આ પ્રકારનું રૂપાંતર છે, જ્યારે આ શું છે? મૂળનું છે. આમ કાર્ય સદ્રશતા એ અંગોનું બીજું ઉદાહરણ છે. ખબર પડી? તો આ પ્રમાણે યાદ રાખો. આગળ જોઈએ તો હવે પહેલા જસ્ટ એકવાર આકૃતિ જોઈ લીધી આપણે. આકૃતિમાં જોઈ લો, બોગનવેલ, કાર્ય અલગ, રચના સરખી એટલે રચના સદ્રશ. આ પણ રચના સદ્રશ, જો પગ 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 પગ, રચના સદ્રશ, આ બધા પગ છે ને, બધું સેમ છે. રચના સદ્રશ એક્ઝામ્પલ છે, સમમૂલક પણ બોલાય. હવે નીચે જોઈએ, ઉપરનું થઈ ગયું છે. આ સંદર્ભે તર્ક પણ આપી શકાય કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન હોય છે. તે પણ સમાન પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે. એનો અર્થ કે હડકામાં જે પ્રોટીન છે ઓસ્ટિન,
ઓસિન નામનો પ્રોટીન હોય છે હડકામાં, ઓકે. તો એ ઓસિન પ્રોટીન આપણામાં પણ છે, ઓકે, અને કૂતરામાં પણ છે અને વેલમાં પણ છે. એનો અર્થ કે ત્રણેયમાં ડીએનએ પણ સરખા હશે, કેમ કે ડીએનએ દ્વારા તો પ્રોટીન બનતું હોય છે. આમ પ્રોટીનની અને જનીનની કાર્યશૈલી સમાન, વિવિધ સજીવમાં સમાન છે, તે પણ સમાન પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે. જૈવ રાસાયણિક સમાનતા એટલે આ જ પ્રોટીન ડીએનએ ની સમાનતા પણ એવા સમાન પૂર્વજવાળી પરંપરા તરફ ઈશારો કરે છે, જેવી કે વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતામાં હતી. વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતામાં હતી. સમજી ગયા? તો યાદ રાખો, મનુષ્ય પસંદ કરેલ વનસ્પતિ અને પ્રાણીઓનું કૃષિ, બગાયત અને રમત ગમત અથવા સુરક્ષા માટે સંવર્ધન કરાવી. ફરી, મનુષ્ય પસંદ કરેલ વનસ્પતિ અને પ્રાણીનું એગ્રીકલ્ચરમાં, સમજો, બગાયત ખાતામાં, રમત ગમતમાં અથવા તો સુરક્ષા માટે સંવર્ધન કરાયું. ઓકે, કૃષિમાં એટલે તમને ખબર છે કે ઘણી વાર એગ્રીકલ્ચરમાં જે વાડ બનાવી દેવાય છે વનસ્પતિની, જે ફટાફટ વિકાસ થતી હોય, રાઈટ, જે ફટાફટ ગ્રોથ થતી હોય. તેમજ બગાયતમાં એટલે કયામાં, યાદ રાખવાનું, અળસિયા દ્વારા વર્મી કમ્પોસ્ટિંગ કરવું હોય તો પ્રાણી વપરાય, રમત ગમતમાં પણ એ પ્રમાણે, તેમજ સુરક્ષા માટે પણ સંવર્ધન કરાયું છે. આ લાઈનમાં કોઈ દમ નથી. મનુષ્ય ઘણા વન્ય પ્રાણીઓ અને પાકોને પાલતુ બનાવ્યા છે, રાઈટ. પાલતુ વન્ય પાલતુ પાક એટલે તમને ખબર છે કે ભાઈ અમુક વનસ્પતિને ઘરમાં ઉછેરવી, પ્રાણીઓને ઉછેરવા, આવા સંકરણના સઘન કાર્યક્રમોને યોજી એક જાતમાંથી બીજી જાતિમાં એ લોકોનું ભિન્ન જાતિ વિકસાવાય, જેમ કે કૂતરા, ડોબરમેન, ફરાણોમેન, ફરાણોમેન. પરંતુ તે હજી પણ એક જ સમૂહની જ કહેવાય, તો એક જ કૂતરા એટલે કૂતરા, ગમે ત્યારે બચકું ભરી શકે, એટલે ઘરે બહુ પાડવા નહીં. સમજ્યા? ઓકે, ચાલો. એવો તર્ક આપવામાં આવે છે, મનુષ્ય 100 વર્ષોમાં નવી જાતો વિકસાવી શક્યો હોય તો પ્રકૃતિ આ લાખો વર્ષોમાં કેમ ન કરે. સાચી વાત છે. એવું કહે છે કે મનુષ્ય પહેલા કૂતરા કૂતરા હતા, પણ હવે મનુષ્યએ શું કર્યું છે? તો કૂતરાની 100 વર્ષમાં અલગ અલગ 15 પ્રકારની જાત મેં જોઈ છે, તો એના જે બીજી કેટલી જાત બનાવી હશે? તો એ 100 વર્ષમાં 15 જાત બનાવી શકે, તો પ્રકૃતિ એટલે કુદરત લાખો વર્ષોમાં કેટલી જાત બનાવી શકે? સાચી વાત કહેવાય. સમજો, બસ પતવાયું છે. હવે આ છે ને આટલેથી બાકી રાખીએ બસ, કેમ કે આ નવો ટોપિક છે. ઓકે, આટલેથી બાકી રાખીએ. હેવ અ ગુડ ડે, બાય બાય, ટાટા, સી યુ. બટ પ્રિપેરેશન કરજો. અગેન આઈ એમ જસ્ટ ટેલિંગ યુ કે આટલી બધી મસ્ત મહેનત કરી છે, એનું ફળ મળે એવું 11મા વાડા 40 જણ પ્લીઝ ડેડિકેટ કરજો. 2 વાડા લગભગ 15-20 જણ છે જે અમને કહીએ એટલું કરે છે. અત્યારે મેસેજ પણ મને રેગ્યુલર કરે છે કે સર અમે મહેનત કરવા માંગીએ છીએ, અમને સપોર્ટ કરજો, રાઈટ. તો અમે સપોર્ટ કરીએ છીએ. સીવાળા લગભગ 4-5 જણ કે જે ખરેખર નેટ પાછળ મહેનત કરવા માંગે છે, આઈ એમ સરપ્રાઈઝ કે ના, એ લોકોનું ખરેખર સારું કહેવાય. સમજ્યા? તો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, અને સાંજે કદાચ હું કહું તમને તો જોઈન થજો.